નમસ્કાર મિત્રો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં, અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ખેડૂત અને તેના ત્રણ પુત્રો. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેને ત્રણ દીકરા હતા. ત્રણેય આળસુ હતા. ખેડૂતે મહેનતથી પોતાની પાસે ઘણું બધું ધન ભેગું કર્યું હતું. ખેડૂત તેના દીકરાથી બહુ જ દુઃખી રહેતો હતો. તેના દીકરાઓ કોઈ દિવસ કામ જ ન કરતા, આખો દિવસ સૂતા જ રહેતા. તેને સમજાવીને થાકી ગયો હતો. છોકરાઓ, જલ્દી ઉઠી જાઓ અને ખેતરમાં જઈને કામ કરો. પણ પિતાજી, અમને કામ કરવાની શું જરૂર છે? તમે જ એટલા બધા પૈસા કમાવ્યા છે, તે અમારા જ છે. જો તમે કામ નહીં કરો તો એટલા પૈસા એક દિવસ ખતમ થઈ જશે. તમે તો બહુ બધું ધન ભેગું કર્યું છે, કેવી રીતે ખલાસ થઈ જાય? તમે અમને ડરાવી રહ્યા છો. તેમણે પિતાની વાત પર ધ્યાન ન આપ્યું અને ત્યાંથી જતા રહ્યા. તેઓ હંમેશા તેમના પિતાના પૈસા ઉડાવ્યા કરતા. ખેડૂત તેમના દીકરાઓથી ઘણો કંટાળી ગયો હતો. સમય વીતતો ગયો. ધીરે ધીરે ખેડૂત વૃદ્ધ થઈ ગયો. એક દિવસ ખેડૂત બીમાર થઈ ગયો. ધીરે ધીરે તેમની બીમારી વધવા લાગી. તેમણે તેમના દીકરાઓની ચિંતા થવા લાગી. તે વિચારવા લાગ્યો, તે જો નહીં રહે તો તેના દીકરાઓનું શું થશે? ત્યાં જ તેના મનમાં એક વિચાર આવ્યો અને તેના ત્રણેય દીકરાઓને બોલાવ્યા અને કહ્યું, મારી વાત શાંતિથી સાંભળો. મારો અંતિમ સમય આવી ગયો છે, પણ મારા મરતા પહેલાં હું તમને એક ગુપ્ત વાત કહેવા માંગુ છું કે આપણા ખેતરમાં મેં ધન દાટ્યું છે. હું સાચું કહી રહ્યો છું. બતાવો પિતાજી, ક્યાં છે એ ધન? કઈ જગ્યાએ અને ક્યાં ખેતરમાં છુપાયેલું છે? હું ઘરડો અને બીમાર હોવાના કારણે એ અત્યારે મને ભૂલાઈ ગયું છે. તમે એક કામ કરો, તમે એક એક કરીને બધા ખેતર ખોદી નાખો. જે ખેતરમાં હશે તેમાંથી તમને મળી જશે. પણ આ સાચું છે કે તમને બહુ બધા પૈસા મળશે? ખેડૂતની વાત સાંભળીને ત્રણેય દીકરાઓ ખુશ થઈ ગયા અને વાતો કરતા કરતા ખેતર તરફ ચાલવા લાગ્યા. પિતાજીના મર્યા પછી આપણે કંઈ કરવું નહીં, બાકીની જિંદગી મજાથી નીકળશે. હા ભાઈ, તમારી વાત સાચી છે. ખેડૂતના ત્રણેય દીકરાઓએ ખેતરમાં પહોંચીને ખોદકામ ચાલુ કરી દીધું. તેઓ ઘણા સમય સુધી ખોદકામ કર્યું, પણ તેમને ખજાનો ન મળ્યો. અને અહીં તો કોઈ ખજાનો નથી ને, ચાલો પિતાજીને પૂછી લઈએ. વાતો કરતા ખેતરથી ઘર તરફ ચાલવા લાગ્યા. ઘરે આવીને પિતાજીને પૂછ્યું, પિતાજી, અમને તો કોઈ ખજાનો ન મળ્યો. યાદ કરીને બતાવો કે ખજાનો તમે ક્યાં ખેતરમાં છુપાવ્યો છે? યાદ તો નથી આવતું. મારા છોકરાઓ પણ એટલું યાદ છે કે બધું ધન ખેતરમાં જ છુપાવ્યું છે. તમે ચિંતા ન કરો, તમે જઈને બીજા ખેતરમાં ખોદવાનું શરૂ કરો. અને જો ખેતર ખોદતા રહેશો તો એક દિવસ તમને જરૂર ધન મળશે. તેના પછી ત્રણેય દીકરાઓ પાછા ખેતર જઈને ખોદવાનું શરૂ કર્યું. થોડાક જ દિવસમાં આખું ખેતર ખોદી કાઢ્યું, પણ ખજાનો ન મળ્યો. અને તેઓ છેલ્લે કંટાળીને તેના પિતા પાસે આવ્યા. પિતાજી, અમે તો બધા ખેતર ખોદી કાઢ્યા, પણ અમને ધન ન મળ્યું. ચિંતા કરવાની જરૂર નથી, તમે ખેતરો સરસ ખોદી નાખ્યા છે, તો એમાં બીજ પણ નાખી દો. ખેડૂતના ત્રણેય દીકરાઓએ ખૂબ કાળજીથી ખેતરમાં બીજ નાખી દીધા. તે વર્ષે વરસાદ પણ ખૂબ સારો થયો. થોડાક વખત પછી ત્યાં પાક પણ ઘણો સારો થયો. ખેડૂતે જ્યારે પાક જોયો ત્યારે તે ખુશ થઈને તેના પુત્રોને કહ્યું, આ જ છે તમારું ધન. હું આ જ ધનની તો વાત કરી રહ્યો હતો. જો તમે આ જ રીતે મહેનત કરતા રહેશો તો તમને આટલું ધન
દર વર્ષે મળશે। ત્રણેય દીકરાઓએ પોતાના પિતાની વાત સાંભળી અને તેના પિતાને વચન આપ્યું કે અમે આગળ પણ આ જ રીતે મહેનત કરતા રહીશું અને દર વર્ષે આ જ રીતે ખેતરમાંથી ધન કાઢતા રહીશું। આ વાર્તામાંથી બોધ મળે છે કે મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે।